वर्णिवेशरमणीय दर्शनम् वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय श्री ठाकुर जी महाराज की जय श्री सद्गुरुदेव की जय कथावार्ता सांभळनारा आप सर्वे भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। अपना आदि गुरुदेव आ सत्संगनी मां एवा सद्गुरुवर्य मुक्तानंद स्वामी विवेक चिंतामणि ग्रंथ में मन को अंग द्वारा अपने आ मन केटलू चंचल छे चालाक छे आ मन केटलू मलिन छे केटलू माइक छे आ मन केटलू नीच छे केटलू नफ्फट छे એ વિષય સમજાવી રહ્યા છે। આવો સ્વામીના પ્રસાદીના શબ્દો સાથે શરૂ કરીએ આજની કથા। અરે જ્યું જ્યું મન વિષયા ભખે ત્યું ત્યું અતિ દુખિયા હોત મુક્ત કહે જબ હરે ભજે तब ही शांत सो होत झूं झूं मन विषया भखे त्यों अति दुखिया होत। मनो स्वभाव केवो छे स्वामी आ पंक्ति द्वारा आपने समझावे छे अने साथे साथे मन ने शांत करवानो उपाय पण स्वामी देखाड़े छे। સ્વામીના ચરણોમાં આપણે વંદન કરીએ। આ સંસારનો સૌથી મોટો શેતાન કોણ છે સ્વામી આપણને સાવધાન કરી રહ્યા છે। સૌથી મોટા શેતાનથી બચવા માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય શું છે? અરે મુક્ત કહે જબ હરી ભજે तब ही शांत हो सोत। भगवान नु भजन जेटलू करे ने एटलू आ मन शांत थाय। संतो केवु सरस उदाहरण आपता। अथाणु बनावामां आवे ए अथाणु केरी नु होय। हमणा केरी नी सीजन छे। केरी ना अथाणा ने एक के बे दिवस बार राखे ने फूग वळी जाए।
બે પાંચ દિવસમાં તો બગડી જાય, ખાવાલાયક પણ ન રહે. એ જ અથાણું સારી હથરોટી હોય, સારી રીતે બનાવ્યું હોય અને તેલની અંદર ડૂબાડીને રાખ્યું હોય ને, મહિના સુધી, અરે વર્ષ સુધી, અરે બબ્બે વર્ષ સુધી આ કેરીનું અથાણું એવું ને એવું રહે. માયામાંથી બનેલું આ માયિક મન પણ એવું છે, એ બગડવાનું જ, માયા તરફ ખેંચાવાનું જ. પાણી ઢોળાશે એટલે ઢાળ તરફ ઢળશે જ, વળશે જ, પાણીનો સ્વભાવ છે. પરંતુ એ પાણીને ઢોળાવા ન દેવું હોય ને તો પાત્ર સારું રાખવું પડે. આ મનને બગડતું બચાવવું હોય ને તો મૂર્તિમાં ડૂબાડીને રાખો. બસ ભગવાનનું જેટલું સ્મરણ થાય ને એટલું આ મન શાંત થાય છે. ગઈકાલની કથામાં પણ આપણે મન જીતવા વિશેના, શાંત કરવા વિશેના થોડા સ્વામીના શબ્દો શ્રવણ કર્યા હતા. આવો સ્વામી હવે બહુ સરસ કહે છે, થોડી સ્વામીની પંક્તિઓ શ્રવણ કરી પછી એના વિશે આપણે સમજીએ. કબહુક મન ક્રોધી બને, કબહુ બનત ઠગજાર, અરે મુક્ત કહે મન અતિ ચપલ, નાહી એક નિર્ધાર. કબહુક મન કુત્તા બને, કબહુક મન કુત્તા બને, કબહુક રાસ ભોત, મુક્ત કહે ધન નારી હિત, લોક લાજ તજ સોરોત, અરે લોક લાજ તજ રોત. આ મન ક્યારેક ક્રોધી બને, ક્યારેક ઠગ બને, ક્યારેક અતિ ચંચળ બને, તો ક્યારેક શાંત પણ દેખાય આપણને. મનની ચંચળતામાં પણ કંઈક કપટ છે, મન શાંત દેખાય એમાં પણ કંઈક એનું કપટ છે. આ કપટી ચાલાક મન એવું છે, એને ઓળખવું અઘરું છે. એટલા માટે શાસ્ત્ર કહે છે એક જ માર્ગ છે, ન કુર્યાત કરિચિત સખ્યમ મનસે હનવસ્થિતે, યદ વિશ્રંભા ચિરાચેરણમ ચસ્કંદ તપએ સ્વરમ. વચનામૃત લોયાનું 14મું ભગવાન શ્રી હરિએ શ્રીમદ ભાગવતજીના આ શ્લોકને ઉલ્લેખિત કરીને વાત કરી. ગમે તેવો મહાન યોગી હોય તેણે પણ પોતાના મનનો વિશ્વાસ ન કરવો. જેણે જેણે મનનો ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો, તેનું અવશ્યપણે પતન થયું છે. દુઃખની વાત એટલી જ છે, આપણે મહારાજનો અને મોટા પુરુષનો ભરોસો કરીએ છીએ કે આપણા નાલાયક નીચ મનનો ભરોસો કરીએ છીએ. શું સાચું શું ખોટું એનો નિર્ણય આપણે મહારાજે, મોટા સંતોએ કે શાસ્ત્રોએ કરેલી વાત એના આધારે કરીએ છીએ કે આપણા આ ચાલાક ચપળ લુચ્ચા મનના ઈશારે કરીએ છીએ? વહાલા ભક્તો, ખરેખર ભગવાનના ભક્તે આટલી ટેકનિક શીખવાની છે. હજી જુઓ સ્વામી શું કહે છે. આ મન કૂતરા જેવું છે, રાસભ એટલે ગધેડો. આ મન ગધેડા જેવું ક્યારેક બની જાય, ક્યારેક કૂતરા જેવું બની જાય. અરે કૂતરા અને ગધેડા તો હજી સારા, આ મન ક્યારેક એના કરતા પણ ભૂંડું બની જાય છે. ધન અને નારી માટે, આ જગતના પદ અને પદાર્થ માટે, વૈભવ અને વિલાસ માટે આ મન લોક લાજ તજીને ન કરવાના એવા એવા કામ કરાવે છે ને આ આત્મા પાસે, દેહ પાસે, જીવ પાસે, જેને લીધે કરોડો જન્મોથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ.
કબહુક મન કામી બને, કબહુક મન કામી બને, ચાહત સબ પરદાર, મુક્ત કહે મન પાપરત, પાતક કરત અપાર. ક્યારેક મન ક્રોધી બને, ક્યારેક મન કામી બને, ક્યારેક કૂતરા જેવું બને, ક્યારેક ગધેડા જેવું બને, ક્યારેક ચંચળ બને, ક્યારેક શાંત બને. આ મનનો રંગ, આ મનનું રૂપ સમજાય નહીં એવું છે. ટૂંકમાં કહી શકાય આ મન એટલું અટપટું છે. એને ઓળખવામાં મોટા સિદ્ધો, મોટા સંતો, મોટા મહંતો પણ ભૂલા પડ્યા છે. આપણું શું થશે? આવો મહારાજના ચરણોમાં, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સદગુરુના ચરણોમાં, યોગીરાજ ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષના ચરણોમાં, આપણા વહલા પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. મન એનાથી આપણી રક્ષા કરે. 5 વર્ષના પ્રહલાદજીએ પ્રભુને કહ્યું, પિતા હિરણ્યકશિપુ થકી તમે મારી રક્ષા કરી અને હું રક્ષા નથી માનતો. આ 5 વર્ષના પ્રહલાદની સમજણ તો તમે જુઓ ભક્તો. પિતાના ખડગથી, પિતાના પ્રહારોથી, પિતાના ત્રાસથી, પિતાના પાપથી પ્રભુએ રક્ષા કરી. આટલી મોટી રક્ષા, આટલી મોટી રક્ષા. કરોડો વર્ષથી આ કથા હજી ગવાય છે, કહેવાય છે, તેમ છતાંય પ્રહલાદ કહે, પ્રભુ તમે મારી રક્ષા કરી એને હું રક્ષા નથી માનતો. તમે મારી ઇન્દ્રિયોને અંતઃકરણથી રક્ષા કરશો, અંતઃશત્રુ થકી રક્ષા કરશો એને હું રક્ષા માનીશ. આપણે પણ ઠાકોરજીને આજે એકાદ વાર તો કહીએ. આ જગત માટે આપણે ભગવાન પાસે કેટલું માગ્યું છે, ન માગવાનું માગ્યું છે, આપણું દુઃખ વધે એવું માગ્યું છે, આપણી ઉપાધિ, આપણો ત્રાસ વધે એવું જ માગ્યું છે. એક વાર પ્રહલાદજીની સમજણ, મુક્તાનંદ સ્વામીની સમજણ, ગોપાળાનંદ સ્વામીની સમજણ, નિષ્કુળાનંદ સ્વામીની સમજણ, દાદા ખાચર કે પર્વતભાઈ, જીવબા કે લાડુબા, એમની સમજણથી એક વાર આવો ભગવાન પાસે માગી લઈએ. હે પ્રભુ, ઇન્દ્રિયો અને અંતઃકરણ થકી અમારી રક્ષા કરજો, અંતઃશત્રુ થકી અમને બચાવજો. આવો શાસ્ત્ર પ્રમાણે થોડું સમજીએ. આપણે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. માણસનું મન મુક્તિનું પણ કારણ છે અને માણસનું મન બંધનનું પણ કારણ છે. મન જો સવળું થાય તો મુક્તિ અપાવે અને મનમાં જો અવળી સમજણ જ હોય તો દુઃખ, દુઃખ અને દુઃખ અપાવે. મન સુખ અને દુઃખ બંને સર્જે છે. મન મુક્તિ અને બંધન બંને આપે છે. મન ઝેર અને અમૃત બંને કરનારું છે. એટલા માટે તો આ મન કેટલું વિચિત્ર મુક્તિ પણ અપાવી શકે અને આ જ મન બંધન પણ અપાવી શકે. કલ્પના તો કરો, આવી વિચિત્ર ચાવી તમે સાંભળી છે કે? પરંતુ આ મન એટલું અટપટું છે કારણ કે મન, આપણે કથામાં વારંવાર સાંભળીએ છીએ, માયાનું મૂળ સ્વરૂપ તમારે જોવું હોય, જાણવું હોય તો માણસનું મન છે. માયા ક્યાં આપણે જોઈ છે? માણસનું મન જ મમતા એનું સર્જન કરે છે. આ મારું છે એ નક્કી કોણ કરે છે? મન નક્કી કરે છે. અને માણસનું મન અહંતા, હું મહાન, હું શ્રેષ્ઠ કોણ નક્કી કરે છે? માણસનું મન મમતા અને અહંતાનું સર્જન કરે છે અને આ મમતા અને અહંતાનું સર્જન એ જ જીવ માટે સૌથી મોટું માયાનું સ્વરૂપ છે. એમાં આ જીવ એવો ફસાય, એવો ફસાય, વાત જ ના કરો. એટલા માટે તો સંતો કહેતા, મનને આપણે આજે થોડું વચનામૃતના આધારે
અને મહાપુરુષોની વાણીના આધારે પૂજ્ય ડોંગરેજી મહારાજ મન ઉપર એટલી બધી વાતો કરતા, મનને બગડતા વાર નથી લાગતી, પરંતુ બગડેલા મનને સુધરતા ઘણી વાર લાગે છે। મહેરબાની કરીને મનને બગડવા ન દેશો। મન કેવી રીતે બગડે છે? પંચ જ્ઞાન ઇન્દ્રિયો એના આહાર અશુદ્ધ થઈને, આંખ ન જોવાનું જોવે ને એમાંથી મન બગડે છે, કાન ન સાંભળવાનું સાંભળે ને એનાથી મન બગડે છે, આ જીહ્વા ન ખાવાનું ખાઈને એનાથી મન બગડે છે, નાસિકા ન સૂંઘવાનું સૂંઘે ને એનાથી મન બગડે છે, અને ન અડવાનું જ્યારે માણસ અડી બેસે છે ને, ખોટો સ્પર્શ કરી દે છે ને, એનાથી માણસનું મન બગડે છે। પંચ જ્ઞાન ઇન્દ્રિયોના આહારને શુદ્ધ કરે તો મન બગડતું અટકે છે। વચનામૃત સારંગપુરનું પહેલું, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વ જગત જીત્યું, જીતમ જગત કેન મનોહી એન, એવું શાસ્ત્રમાં કહેવાયું છે, તો મન જીત્યું કેમ જણાય? સ્વામીના આ પ્રશ્નનો જવાબ શ્રીજી મહારાજ આપે છે, સાંભળો। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય, તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછી હટે, કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં। શબ્દ ફરીવાર બોલું છું, કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં। આપણે તો આકાશ સુધી પહોંચે એટલા મોટા ઈચ્છાઓના ગંજ ખડક્યા છે, આ કરવું છે, તે કરવું છે, ત્યાં જવું છે, પેલી જગ્યાએ જવું છે, આ જવું છે, તે જવું છે, કેટલી ઈચ્છાઓ, વિષય પામવાની ઈચ્છા રહે નહીં ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે, અને જ્યારે વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહીં। આટલું કરે ત્યારે તો ઇન્દ્રિયો વશ થાય, ઇન્દ્રિયો જીતી શકે, આટલું કરે ત્યાર પછી, આટલું કરે ત્યાર પછી મનને વિષયનો સંપર્ક ન થાય, હૈયામાં ને હૈયામાં રહે, એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું લો। ભગવાન શ્રીહરિ અદ્ભુત વાતો કરી છે। આપણે પાછલી કથામાં સાંભળ્યું હતું ને, મનને મારી નથી શકાતું, મનને મરોડી શકાય છે, આ દેહ સળગી જશે, બળી જશે, ખાખ થઈ જશે, મન સળગતું નથી, મન નિત્ય છે, માણસનું શરીર બદલે છે, મન નથી બદલતું, આત્માને પકડીને મન ચાલે છે, કરોડો જન્મથી આત્મા ઘોડો થયો, ગધેડો થયો, બળદ થયો, સિંહ થયો, વાઘ થયો, વરુ થયો, બકરો થયો, ઘેટો થયો, રાજા થયો, રંગ થયો, સ્ત્રી થયો, પુરુષ થયો, આ બધા શરીરમાં, શરીર બદલ્યા, ખોળિયા બદલ્યા, મન એનું એ છે। એટલે તો અહંતા અને મમત્વા માયાનું સ્વરૂપ છે, અને આ માયાનું સ્વરૂપ એ જ મનનું સૂક્ષ્મ સ્વરૂપ છે। કારણસરમાં પડેલી વાસનાને આત્મા સાથે ચોંટાડી રાખી છે, કોણે? અંતઃકરણે। એ જ અંતઃકરણ આત્માની સાથે અનંત જન્મોથી ભટકતું ભટકતું આવે છે। અરે એમ નહીં, આત્માને અનંત જન્મને મૃત્યુની અંદર ધકેલી રહ્યું છે, કોણ? અંતઃકરણ। અંતઃકરણ એટલે કોણ? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમાં પણ મુખ્ય કોણ છે? મન। આ મન ભગવાનના મોટા મોટા, નારદજીની વાત, બ્રહ્માજીની વાત, શિવજીની વાત, આપણે કેટલી વાતો ટૂંકમાં લીધી, મરી ગયેલો અજગર એને થોડો તડકો મળે ને સળવળે છે, ચાલવા લાગે છે, નાના મોટા પશુ પંખીને સીધે સીધું ગળી જાય છે, એવી રીતે આ મન છે ને
ક્યારેક આપણને લાગે બહુ શાંત થઈ ગયું, ક્યારેક આપણને લાગે બહુ શુદ્ધ થઈ ગયું, પણ ભૂલ ન કરવી જોઈએ. અથાણું તેલમાં ડૂબેલું હોય ને ત્યાં સુધી સારું રહે, બહાર કાઢો ને, ગરમી વધારે હોય ને, સવારે બહાર રાખ્યું હોય ને, 4-5 કલાકમાં તો ખાવા યોગ્ય નથી રહેતું. અમે જોઈએ છીએ ફોરિડામાં. બસ આ મનની દશા તો એના કરતા પણ ખતરનાક છે. મૂર્તિનું સ્મરણ હોય, ભગવાનનું ભજન હોય ત્યાં સુધી સારું રહે, સંત સમાગમ હોય, કથા વાર્તાનો યોગ હોય ત્યાં સુધી સારું રહે, મંદિરમાં બેઠા હોય, સંતો સાથે બેઠા હોય ત્યાં સુધી તો આ મન એટલું ડાયું, ડમરું, સીધું, મસ્ત બની જાય. એનાથી થોડું દૂર થઈને કેવી રીતે ભક્તને છેતરે છે, સાધુને છેતરે છે, આ મનનો પાર પામવો ને બહુ અઘરો છે, બહુ અઘરો છે. એટલે મહારાજ કહે છે, પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું. મોટા મોટા સંતો એટલા માટે તો સાધના કરતા, કેવી કઠણ સાધના. વિરસદના પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામી, પૂજ્ય સ્વામી ચરોતરના ભગવાન કહેવાય. આજે પણ ઘણા લોકો એવા છે કે જેમણે સ્વામીના ખૂબ દર્શન કર્યા હોય. આપણે ભાગ્યશાળી આપણા લોયાધામમાં આ બંને દાદાઓ, ભીખુદાદા, ઘનશ્યામ દાદા, ઘનશ્યામ દાદાએ પૂજ્ય જ્ઞાન જીવન સ્વામીની ખૂબ સેવા કરી છે, સાથે ખૂબ રહ્યા છે. અરે આપણા ચિરાયુ ભગતના પિતા ભૂપેન્દ્ર કાકા, અશોકભાઈ કાછિયા, આ બધા ભક્તો તો સ્વામીની સાથે ખૂબ રહ્યા છે, સ્વામીનો પરચો પણ જોયો છે, સ્વામીનું ઐશ્વર્ય પણ સગી આંખે જોયું છે. આવા એ સત્પુરુષ, મહાન સંત, પણ તેમ છતાં સાવધાન કેટલા હતા. મેં કહ્યું ને, મનને ઓળખવું એ જ અઘરું છે, ઓળખ્યા પછી એની સાથે લડવું એ તો અતિ અઘરું છે, અને એનાથી બચવું એ તો મુક્ત પુરુષ હોય ને મુક્ત પુરુષ એનું કામ છે. બાકી ભલ ભલા મોટા દેવો, ઈશ્વરો પણ જો થાકી જતા હોય તો બીજાનું તો કામ શું. ચેતતા નર સદા સુખી, એમાં તો સાવધાન છે ને એ જ સલામત છે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, સાવધાની હે ઓહી સલામતી હે. સાવધાની કઈ, બસ ભગવાનના ચરણોના દાસ બની જઈએ, મનમાં રંચ માત્ર ક્યારે અહંકાર ન આવવા દઈએ. મનમાં ગમે એવી ગાંઠ મારી હોય, આ સાચું, આમ જ કરવું છે, આ જ ખરું, પણ ભગવાન કે સંત કહે ને, એક સેકન્ડમાં ગાંઠ છૂટી જાય ને તો માનવું કે આપણું મન આપણને છેતરી નહીં શકે. પ્રયત્ન કરશે છેતરવા, પણ આપણે ભગવાનને સત્પુરુષના આશરે બેઠા છીએ ને તરી જશું. જ્ઞાનજીવન સ્વામી આવા મોટા સંત હતા, પણ તેમ છતાં સહજ ક્યારેક તો ઈચ્છા થાય ને શરબત પીએ. ઉનાળાના દિવસો હોય, ગરમી હોય, સંતોને કહે શરબત બનાવો. અને આ મન એવું છે, એટલી ચાલાકી કરે, જે કંઈ વિચારે ને આત્માને એમ બતાડે તારા માટે કરું છું, ઉપરથી એમ દેખાડે કે ભગવાન માટે આપણે શરબત બનાવવાનું છે, પણ આ બધું મન પોતાના સ્વાદ માટે, પોતાના સ્વાર્થ માટે જ કરાવે છે. કપટ, પ્રપંચ, દગો, ઝાડ, આ એવી વિચિત્ર માયા મન રચે છે ને કે એ ઝાડમાંથી આત્મા કરોડો જન્મ સુધી બહાર નથી નીકળી શકતો. આવી ઝાડ આ મન અને માયાએ રચી છે. આ મનની ઝાડને ઓળખવા માટે સ્વામીના શબ્દો અદ્ભુત છે. સ્વામી કેવા શબ્દો વાપરે છે જુઓ તો ખરા. કબહુક મન કુત્તા બને, કબહુક રાસભ હોય, અરે મુક્ત કહે ધન નારી હિત, લોકલાજ તજીરોત, લોકલાજ તજીરોત. સારા સારા ભગવાનના ભક્તોને પણ આ મને ફસાવી દીધું છે. મોટા સંતો કેટલા સાવધાન હતા. આજે આપણી જાજી વાતો
મનને જીતવા માટેની, મનને શાંત કરવા માટેની, મનને શુદ્ધ કરવા માટેની સાંભળવી છે. બીજી બધી વાતો આપણે સાંભળી લીધી. પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી ગરમીના દિવસોમાં શરબત બનાવડાવે, જાગૃત સંત હતા, ઠાકોરજીને ધરાવે, સંતોને કહે કડવા લીમડાનો રસ લાવો ને. અરે સ્વામી આ ગરમીમાં આ લાવો ને, કડવા લીમડાનો રસ લાવવામાં આવે એ પણ ઠાકોરજીને ધરાવે, પછી શરબત સંતોને આપી દે અને કડવા લીમડાનું પાણી સ્વામી પીતા જાય, મનને કહેતા જાય, મનજીભાઈ, મન્યાભાઈ, અરે મુન્નાભાઈ શરબત પીવું છે નહીં, લો પીવો પીવો. એમ કરીને કડવા લીમડાનું પાણી ઉનાળાની ગરમીમાં સ્વામી પીતા જાય અને મનને કહેતા જાય. આવી રીતે મન સાથે યુદ્ધ કરે એનું મન ક્યારેય પછી શરબત માગે ખરું? ભગવાનના ભક્તોની આવી સાવધાની જોઈએ, આવી સાવધાની. ચાતુર્માસ શરૂ થશે હમણાં. સત્સંગી જીવનમાં લખ્યું, આ સત્સંગની સાચી પરંપરા એવી છે, ચાતુર્માસમાં નિયમ લેવાના હોય. નિયમ એટલે શું? આ મનને સંયમની પાળોથી બાંધવું પડશે, સંયમના દોરડાથી આ મનને બાંધવું પડશે. સંયમ અને નિયમના દોરડા એટલે શું? મને શું ભાવે છે, મારી આસક્તિ ક્યાં ક્યાં છે? ગળ્યું ભાવે છે, ચાર મહિના સંકલ્પ કરું, ઠાકોરજી પાસે એકાદશીના દિવસે પ્રાર્થના કરું, પૂજ્યપાદ ગુરુજી સંતોની આજ્ઞાથી નિયમ લઉં કે ચાર મહિના સુધી જે મને અતિ ભાવે છે નથી ખાવું. જેમાં જીવની આસક્તિ છે, ખાવામાં, પીવામાં, જોવામાં, હરવામાં, ફરવામાં આ આસક્તિ ઓળખી એને તોડવા માટે પ્રતિજ્ઞા કરવી, આનું નામ છે નિયમ. આ તો નડતું હોય, ન ભાવતું હોય, ન મળતું હોય એવી વસ્તુ છોડી દેવી, આ નિયમ નથી. આવી રીતે નિયમ ગ્રહણ કરે. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ, અક્ષરધામમાંથી આવેલા, એને તો આવું હોય નહીં, તેમ છતાં આપણને શીખવાડવાને માટે તમે કલ્પના કરો કેટલા આ સંતો સાવધાન, કેટલા સંતો. મેં કહ્યું ને, મન સાથે એ જ લડી શકે જે મુક્ત પુરુષ હોય અથવા મુક્ત જેવો હોય, બીજાનું કામ નહીં. અને ઓળખી જ નથી શકતા, લડવાની તો વાત જ ક્યાં. આપણા લોયાધામ પરિવારમાં એવા ભક્તો છે, આદર્શ ભક્તો, નાના બાળકો છે, કેન્ડી બહુ ભાવતી હોય, ચાતુર્માસમાં નિયમ લઈ લે, આ કેન્ડી મને બહુ ભાવે છે, મને સંતોએ ટકોર કરી, આપણને ભાવતું હોય ને છોડી દેવું, એનાથી મહારાજ ખૂબ રાજી થાય. મેં સાંભળ્યું છે નાના બાળકોની કેટલી સારી સમજણ. માતા પિતા અને દીકરા દીકરીઓ ભેગા થઈ અને સંકલ્પ કરે, ચાતુર્માસમાં આપણે એવું કંઈ નિયમ લઈએ જે આપણી આસક્તિ હોય તૂટે, જ્યાં આપણો અહંકાર હોય એ તૂટે, જેમાં આપણું અભિમાન હોય એ તૂટે, આ સાચું નિયમ છે. આવો નિયમ લેશો ને મહારાજ રાજી થઈ જશે, મહારાજ રીઝી જશે. નિષ્કુળાનંદ સ્વામી સૂકા રોટલા સૂકવીને છાશમાં ચોળીને ખાઈ લેતા, આવા વૈરાગી હતા. વડોદરાના ભક્તોને ઘણી ઈચ્છા કે સ્વામી એકવાર વડોદરા પધારે. સ્વામી ના પાડે. સ્વામી લગભગ મોટા શહેરથી દૂર રહેતા, કારણ કે મોટા શહેરમાં વિષય પદાર્થ એ બધું સહેજે મળે. કેવો વૈરાગ્ય! આપણું કેવું? મોટું શહેર શોધીએ, જાજા વિષયો સહેજે મળે એવી જગ્યા શોધીએ. ક્યાં નિષ્કુળાનંદ સ્વામીની સમજણ ને ક્યાં આપણી સમજણ! હજી સાંભળો, ગોપાળાનંદ સ્વામી પાસે કહેવરાવ્યું. સ્વામીએ કહ્યું કે સ્વામી પધારો ને, વડોદરાના ભક્તો આપને રાહ જોવે છે, એકવાર પધારો. નિષ્કુળાનંદ સ્વામીએ શરત કરી, સ્વામી મોટું શહેર છે, સુખી ભક્તો છે, સારી રસોઈ આપે, સાધુની એ શોભા નથી, તો સ્વામી આપ દયા કરો. દયા એટલી કરો સ્વામી કે હું આવું, આપની આજ્ઞા છે, પણ હું જ્યાં સુધી વડોદરામાં રહું ત્યાં સુધી પાક્કી અને સારી રસોઈ લેવી નહીં. કેટલી સાવધાની, કેટલી જાગૃતિ,
કેટલો વિષયનો ત્યાગ, કેટલો વિષયનો ત્યાગ. અને વિષયનો મહારાજના શબ્દો છે, પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો હોય. શા માટે શ્રીજી મહારાજે સંતોને આ નિયમના લોખંડી કિલ્લામાં રાખ્યા? બહેનો સાથે બોલવું પણ નહીં, વાત પણ કરવી નહીં, ફોન દ્વારા પણ ચર્ચા કરવી નહીં, સંકલ્પ પણ કરવા નહીં, એની કોઈ વાતનો ડાયરેક્ટ જવાબ પણ આપવો નહીં. શા માટે આ લોખંડી કિલ્લો? આ નિયમ અને સંયમરૂપી લોખંડી કિલ્લો છે ને, એ માણસના મનને બગડતા બચાવે છે. અને માણસનું મન જો સાનુકૂળ હોય ને તો જ મુક્તિ સુધી પહોંચે. બાકી તો સંસાર છોડીને નીકળેલા કંઈક મહાત્માઓએ આખા મોટા મોટા સંસારો ઊભા કર્યા છે. 60,000 વર્ષ તપ કરનારા સોભરીએ પણ સોભરી સોસાયટી આખી ઊભી કરી. એટલા માટે આવો થોડી આજે વાતો શાસ્ત્રોની વાંચું છું. એકનાથજી મહારાજ એનો પ્રસંગ છે. એમની પાસે એક મુમુક્ષુ આવી, એને પ્રાર્થના કરી. મહારાજ શ્રી, આપની આજ્ઞા પ્રમાણે સત્સંગ કરું છું, ભક્તિ કરું છું, પણ હું સત્સંગમાં બેસું, ભક્તિમાં બેસું ત્યારે જ મારું મન ન વિચારવાનું વિચારે, ગમે ત્યાં પહોંચી જાય, દયા કરો. એકનાથજીએ કહ્યું કે ભાઈ, તારી બધી વાત મેં સાંભળી, પણ અત્યારે તું આ મન વિશેની વાતો મૂકી દે. તારા કપાળની રેખાઓ જોઈને મને દેખાય છે કે બસ તારી પાસે ફક્ત 7 દિવસ બચ્યા છે, 8મા દિવસે તારું મૃત્યુ આવવાનું છે. હવે આ બધી ચિંતા છોડી તું ભગવાનનું ભજન સ્મરણ, જેટલું તારે પુણ્ય કર્મ હોય સત્કર્મ કરું કરી લે, બસ કરી લે કમાઈ સાચા, બસ હવે કરી લે કમાણી, આ કમાણી કરવા જેવી છે કરી લે, બીજી બધી બલ્લા છોડી દે. પેલા માણસને એટલો બધો ડર લાગી ગયો, ધ્રુજી ગયો, શું શું કહો છો 7 જ દિવસ? હા ભાઈ, તારા ભાગ્યની રેખા વાંચીને કહું છું, બસ 1 દિવસ 2 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ પૂરા થયા, 8મો દિવસ શરૂ થયો. આજે તો આને ખાતરી છે, નક્કી છે મરવાનું છે. 8મો દિવસ પતી ગયો, 9મો દિવસ શરૂ થઈ ગયો. 9મો દિવસ શરૂ થયો, 8મા દિવસે મૃત્યુ આવ્યું નહીં, એટલે આ ફરિયાદ કરવા માટે, વિનંતી કરવા માટે એકનાથજી પાસે આવે છે. ત્યારે એકનાથજીએ કહ્યું, ભાઈ 8 દિવસ પહેલા તે મને પ્રશ્ન પૂછ્યો હતો, એનો આ જવાબ છે. શું જવાબ? તું નહોતો કહેતો કે મારું મન સ્થિર થતું નથી, ભક્તિમાં લાગતું નથી, સત્સંગમાં બેસું તો સત્સંગમાં બેસતું નથી, મન બેસતું નથી, તન બેસે છે. એનો જવાબ એ જ છે, મનને સત્સંગમાં બેસાડવું હોય ને તો મૃત્યુની સતત બીક રાખવી પડશે. મૃત્યુ માથે ઊભું છે, આજ નહીં તો કાલે આવવાનું જ છે, 1 દિવસ મરવાનું જ છે, 1 દિવસ આ બધું છોડવાનું જ છે. આ સંકલ્પ જેટલો દ્રઢ હશે ને એટલા જ પાપમાંથી બચી શકશો, એટલા જ આ મનને તમે મૂર્તિમાં વાળી શકશો, સત્સંગમાં જોડી શકશો. મનને મૃત્યુની બીક તમારે રોજ દેખાડવી પડશે, રોજ દેખાડવી પડશે. આજે ઘણા લોકો કહે છે કે કોરોના આવ્યો ને એમાં ભક્તિ વધી ગઈ, ધર્મનિયમ વધી ગયા. અમારા મનમાં ઘણી નાસ્તિકતા હતી, પણ હવે ખબર પડી કે ભગવાન અને ભગવાનની ઈચ્છા કેટલી બળવાન છે. બસ વહાલા ભક્તો, આ મનને મૃત્યુની બીક જો દેખાડો ને તો આ મન સીધું ચાલે, બાકી આ મન સીધું ચાલે એવું નથી, અને દંડા મારવા પડશે. અરે વચનામૃતમાં મહારાજ કહે, સિંહ બકરાને જાલે એમ અમે અમારા મનને પકડ્યું. આ મનને આવી બીક બતાડવી પડશે. હજી તો તમે જુઓ કેવી અદભુત વાત, શ્રીમદ ભાગવત કહે છે, નાયમ જનો મે સુખ દુઃખ હેતુર ન દેવતાત્મા ગ્રહ કર્મ કાલહા મન પરમ કારણમાં મનંતી સંસાર ચક્રમ પરિવર્તયે દ્યદ. માણસના સુખનું અને દુઃખનું કારણ કોઈ વ્યક્તિ નથી, કોઈ વસ્તુ નથી,
કોઈ દેવતા કે કોઈ ગ્રહ નથી, કર્મ કે કાળ પણ નથી, સુખ અને દુઃખનું કારણ મન પરમ કારણ મામનંતે, સુખ અને દુઃખનું કારણ માણસનું મન છે. આ મનને જીતવા માટે પંચ વિષયથીને અતિ દૂર રાખવું જરૂરી છે. આવો થોડી વાતો સાંભળીએ. સારંગપુરનું વચનામૃત 14મું મહારાજે દ્રષ્ટાંત આપ્યું. મનોમય ચક્ર તે મનને જાણવું, તેની ધારા તે 10 ઇન્દ્રિયો છે એમ જાણવું, અને ઇન્દ્રિયો રૂપી જે મનની ધારા જે ઠેકાણે ઘસાઈને બુઠ્ઠી થાય તેને નૈમિક સારણ્ય ક્ષેત્ર જાણવું. અદ્ભુત અને છેલ્લી લીટી, છેલ્લી લીટી તમે જુઓ. અને જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એવા મુમુક્ષુએ આવું નૈમિક સારણ્ય ક્ષેત્ર હોય ત્યાં મનને અતિ દ્રઢ કરીને રહેવું. લો, આ એક વાત સમજવા માટે એક દિવસ પણ ઓછો પડે, અરે એક જન્મ પણ ઓછો પડે. શું ભગવાન શ્રીહરિએ ગાગરમાં સાગર સમાવી દીધો છે? વડતાલનું વચનામૃત 1લું થોડા શબ્દો વાંચું છું, સાંભળજો. અને જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે અને ભગવાનનો એકાંતિક ભક્ત થાય, અને જો મન આગળ હારે તો પણ યોગ ભ્રષ્ટ થાય. માટે બુદ્ધિવાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વેર બાંધવું, પછી એ મનને જીતશે તો પણ સારું છે, મનથી હારશે તો પણ યોગ ભ્રષ્ટ થશે, તેમાં અંતે જાતા સારું જ છે. તે માટે જે કલ્યાણને ઈચ્છે તેણે તો મન સાથે જરૂર વેર બાંધવું. વચનામૃત વડતાલનું 1લું જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય ને તેણે મન સાથે વેર કરવું અતિ જરૂરી છે. આપણે મનને ઓળખ્યું જ નથી. જે આપણો જન્મો જન્મનો દુશ્મન છે, આપણા કરોડો જન્મ જેણે બગાડ્યા છે, એ મનને આપણે મિત્ર માનીને બેઠા છીએ. સૌથી વધારે આપણું ભરોસાપાત્ર મન છે. આપણે એટલા બધા મનમુખી છીએ, જે કંઈ કરીએ છીએ મનમુખી થઈને મનની મેળે કરીએ છીએ. મન સ્વાદે માળા ફેરવે, ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં તો કલ્યાણ કેમ થાય. કેવું લખ્યું છે? મન સ્વાદે માળા ફેરવે અને ગળા સ્વાદે ગાય. બોલો, આપણી માળામાં પણ આપણા મનની કંઈક આસક્તિ, કંઈક કપટ પડ્યું હોય છે, એમાં કંઈક સ્વાર્થ હોય છે. એ માળા કરે એની જોડે પણ પાછું ચાળા ચૂથતું હોય કંઈક સ્વાર્થ. આ દુનિયાની ઈચ્છા, આ દુનિયાની આસક્તિ, આ દુનિયાના પદાર્થ માટે માળા કરે. આવું મન લુચ્ચું છે, કપટી છે, ચાલાક છે. ડુંગરેજી મહારાજની થોડી વાત વાંચું છું, અદ્ભુત શબ્દો છે. તનને સાચવે તે સંસારી છે અને મનને સાચવે તે મુમુક્ષુ છે. શરીરનો તો એક દિવસ ક્ષય થવાનો જ છે. શરીરની ગમે એટલી કાળજી રાખશો પણ એક દિવસ છોડવું જ પડશે. પરંતુ મન એ નિત્ય છે, આત્માની સાથે અખંડ આવનારું છે. માટે મુમુક્ષુએ જેણે મોક્ષને ઈચ્છવો તેણે તન કરતા પણ વિશેષ મનનું ધ્યાન રાખવું. જેનું શરીર બગડે એનો એક ભવ બગડે છે, પરંતુ જેનું મન બગડે તેના અનંત ભવો બગડે છે. બગડેલા તનના ભાગ કદાચ બદલી શકાશે, આવી વ્યવસ્થા છે. કિડની ખરાબ થઈ જાય, ચેન્જ થઈ શકે છે. અરે હાર્ટ બગડે એ પણ બદલી શકાય છે. તનના ભાગ બગડે તો કદાચ બદલી શકાશે, પરંતુ બગડેલા મનને ક્યારેય બદલી નહીં શકાય. માટે મુમુક્ષુ હોય તેને મન બગડે નહીં તે માટે ખૂબ સાવધાન રહેવું. આપણે શું સાવધાની રાખીએ છીએ? પ્રથમનું 18મું વચનામૃત એનો સાર જ એટલો છે, પંચ જ્ઞાન ઇન્દ્રિયોના આહારને ક્યારેય બગડવા દેવા નહીં.
કેવા સરસ આ પ્રસાદીના શબ્દો છે. અરે આજના માણસો અથાણું ન બગડે એનું જેટલું ધ્યાન રાખે છે ને, એટલું પણ મન ન બગડે એનું ધ્યાન નથી રાખતા. ડોંગરેજી મહારાજના શબ્દો છે અને વાત સાચી. આજનો માણસ એટલો દુનિયાવી બની ગયો છે, મટીરિયાલિસ્ટિક બની ગયો છે, ગુણાત્યાનંદ સ્વામી એટલે તો કહ્યું કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. આ દુનિયાના કરોડ સુધર્યા તો પણ શું, બગડ્યા જ છે, બધા નાશવંત છે. રાખના પડીકા તમે 5 ભેગા કરો કે 5 લાખ કરો કે 5 કરોડ ભેગા કરો, શું થવાનું? રાખના પડીકા એ રાખના પડીકા છે. બસ આ દુનિયામાં બધું રાખના પડીકા જેવું છે, જે શાશ્વત છે, જે સત્ય છે, જે સાથે આવનારું છે, એ તત્વને આપણે કશું ધ્યાન નથી આપતા. એના માટે આપણે ક્યારેય કશું કર્યું નથી. આત્મા માટે, પરમાત્મા માટે શું કર્યું? આપણું આ મન આપણને આત્મા સુધી પહોંચવા જ દેતું નથી, માયા સામે જ નજર કરાવે છે. એટલા માટે આ મનને ઓળખશું ને તો આપણે આત્મા સુધી અને આત્મા દ્વારા પરમાત્મા સુધી આપણે દ્રષ્ટિ કરી શકશું, એટલા માટે જરૂરી છે. ડોંગરીજી મહારાજે 2 વાત અદ્ભુત કરી છે. ભગવાનની મૂર્તિ, એની પૂજા કરો, સેવા કરો, ધ્યાન કરો, એનાથી મન માયામાંથી પાછું વળશે. કેટલી સરસ વાત! આપણે ધ્યાન કરીએ છીએ, દર્શન કરીએ છીએ, ચરણારવિંદથી મુખારવિંદ સુધી, મુખારવિંદથી ચરણારવિંદ સુધી શું છે? વચનામૃતમાં મહારાજ કહે, કેવી મહારાજે સરસ વાત કરી, ભૂત હોય એને કોઈ વશ કર્યું હોય, પછી એ ભૂતને કામ બતાવે ત્યાં સુધી વાંધો નહીં, પણ કામ ન બતાવે ત્યારે એ ભૂત વશ કરનારને ખાવા દોડે છે, ત્યારે ડાયો માણસ વાંસડો ખોડી ચડાવે, ઉતારે, આ કામ સોંપી દે. આવી રીતે આ મનરૂપી ભૂતને આપણે મૂર્તિમાં ચરણારવિંદથી મુખારવિંદ સુધી, મુખારવિંદથી ચરણારવિંદ સુધી આવી રીતે નિરખવાનો જો અભ્યાસ કરીએ ને તો વાલા ભક્તો કામ થઈ જાય, કામ થઈ જાય. થોડા દિવસ તો પ્રયત્ન કરો. ડોંગરેજી મહારાજ બીજી વાત કરે છે, અને ભગવાનનું સ્મરણ, મંત્ર જાપ, હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેશું તો નામી યાદ આવશે, નામી યાદ આવી ગયા તો કામ થઈ ગયું. એટલા માટે મંત્ર જાપ અને મૂર્તિનું ધ્યાન, આ 2 મનને શુદ્ધ કરવાના શ્રેષ્ઠ માર્ગ છે. શાસ્ત્ર માત્ર એ બતાવ્યા છે, હજી પણ સમજવા જેવી વસ્તુ છે. સાંભળો, મનને નવરું ન રહેવા દો. મન જ્યારે નવરું પડે છે ને ત્યારે નખોદ વાળે છે, ખોટી દિશામાં જાય છે. એને ભક્તિમાં, સત્સંગમાં, સેવામાં પરોવી દો. એટલે તો વચનામૃત પ્રથમનું 38મું એમાં મહારાજે પણ વાત કરી, કેવી અદ્ભુત! ચરિત્રરૂપી ઝાડાને વિશે મનને ગૂંચવી મેલવું. ભગવાનના એક પછી એક ચરિત્રો સાંભળીએ, વાંચીએ, વિચારીએ, મહારાજની મૂર્તિમાં પરોવી દઈએ, ભગવાનના એકાંતિક સત્પુરુષો હોય એની અંદર એને જોડી દઈએ. મનને જીતવાના, મનને શાંત કરવાના, મનને શુદ્ધ કરવાના ઉપાયોમાં અદ્ભુત એક છેલ્લી વાત સાંભળી લઈએ. અરે મન કા મસ્તક મુંડલે, કામ ક્રોધ કા કેસ, જો 5ો કો વશ કરે તો ચેલા સબ દેશ, તો ચેલા સબ દેશ. આખો દેશ, આખી દુનિયા ચેલા બની જાય, શિષ્ય બની જાય. કોની? મનનું માથું મૂંડી નાખે. આપણે આ તનનું માથું મૂંડ્યું, મનનું માથું જો મૂંડી લે ને તો કામ થઈ જાય. મનના માથા ઉપર કયા વાળ છે? કામના, ક્રોધના, આ બધા વાળ મૂંડી નાખે, પંચ જ્ઞાનેન્દ્રિય ઇન્દ્રિયોને વશ કરી લે, આહા, આ જગતનો રાજા સમ્રાટ બની જાય. પણ ક્યારે થાય એ? વચનામૃત કાર્યાણીનું 12મું, થોડા શબ્દો વાંચો છું. અદ્ભુત મહારાજે વાતો કરી છે, એટલા માટે તો આનું નામ છે અમૃત. જેણે અક્ષરધામની યાત્રા કરવી હોય ને, અનાદિ મુક્તનું પદ મેળવવું હોય ને, એના માટે આ રસાયણ છે. રસાયણ અમૃત સંજીવની ઔષધિ છે. ચાંદ્રાયણ આદિક વ્રતે કરીને દેહને સુખવી નાખે તો પણ જેવું આવી ભગવદ્ વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થાય છે
તેવું તેનું થતું નથી. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે, તેવું ધ્યાન કરતા હશો, માળા ફેરવતા હશો, ત્યારે પણ નહીં થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એકથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. શબ્દ ધ્યાનથી સાંભળજો, મનને સ્થિર થવાનું અને નિર્વિષય એટલે શુદ્ધ થવાનું બીજું કોઈ સાધન નથી. ભગવાનની કથા વાર્તા, બસ આ સંતો દ્વારા કથા વાર્તા તમે બધા સાંભળો છો. તમારા બધાના જીવનમાં ભૂતકાળ જુઓ, વર્તમાન કાળ જુઓ. પ્રથમ વચનામૃત 38મું, જ્યારથી સત્સંગ થયો ત્યારથી પોતાના મનનો તપાસ કરવો. વાલા ભક્તો, આજે 2-4 મિનિટ કથા વહેલી પૂરી કરીશું, થોડું પ્રેક્ટિકલ કરીએ. આજે 5-10 મિનિટ તમને વધારે આપીએ છીએ. વાલા ભક્તો, આપણે ખાલી થિયરીકલ કરશું નહીં ચાલે, આજે થોડું પ્રેક્ટિકલ કરો. સત્સંગ થયો ત્યારથી અત્યાર સુધી આપણે આગળ વધીએ છીએ, ત્યાંના ત્યાં છીએ કે પાછા પડીએ છીએ, આટલો તપાસ કરી લો. બસ તમને તમારું મન દેખાવા લાગશે. મન ક્યાં ક્યાં ચાલાકી કરે છે, મન ક્યાં ક્યાં છેતરે છે, તમને ખબર પડવા મળશે. અદ્ભુત આ કાર્યાણીનું વચનામૃત 12મું છે. વિશેષ વાતો આપણે આવતીકાલની કથામાં શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.